નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રેલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને નવું વર્ષ શરૂ થઈ ગયું છે મિત્રો અને નવા વર્ષમાં પ્રથમ ગોરખી ગામના રીંગણાનો હોળ આજે આપણે બનાવવાના છીએ રીંગણા હું માર્કેટિંગ યાર્ડમાંથી લઈ આવો છું અને હવે આપણે એને શેકવાના છે હમણાં આપણે તાપ કરીએ તે પહેલાં રીંગણાની અંદર છે ને સેજ આ જે રીંગણું છે ને ગોરખી ગામના એની અંદર અહીંયા આપણે હોલ પાડશું એક લાકડા વડે અને ત્યારબાદ આપણે શેકશું આપણે કોઈ તેલ તેલની માલિશ કરવા જ નથી માથે એકદમ નેચરલ રીતે શેકવાના છે અને ભાઈ મોજ આવી જાય ને તેવો વાળો બનાવવાનો આ છાકું છે અથવા કોઈક લાકડું હોય ને તો એનાથી નહીં પાડે ખાલી આમ એક એક હોલ આ રીતે પાડી દેવાનું જેના લીધે તમારે શેકાવવામાં કાંઈ વાંધો ન હોય ઝડપથી રીંગણું શેકાઈ જાય ખાલી છેકો જ મારવાનું એકદમ ઈજી છે જો આ રીતે આપણે આડા ત્રણ કિલો ઉપર રીંગણા છે અને બધા રીંગણામાં આ રીતે આપણે ચેકા મૂકી દઈશું આપણે રીંગણા જે છે એને આપણે હોલ પાડી દીધા છે અને ભાઠો પણ જગવી દીધો છે તમે જુઓ પેછલ લાકડામાં ભાઠો જગ્યો છે અને ભાઠામાં છેકેલા જે રીંગણા છે તેનો ટેસ્ટ જ આખો અલગ હોય છે આપણે સરસ રીતે ગોઠવી દઈશું બધા રીંગણાને ત્યારબાદ માથે થોડોક ભાઠો કરશું સાહેબ ગેસ છે તમે રીંગણા ખાવ ભાઠામાં ખાવા બહુ ફેર પડે બધા રીંગણાને આપણે સરસ રીતે ગોઠવી દેવાના છે અને હવે માથે આપણે હજી એકવાર તાપ કરશું આપણે જે રીંગણા જે શેક્યા છે તમે જોઈ શકો છો માથે પણ ફરીવાર એક ઝીણો એવો તાપ કરી લીધો છે અને જોરદાર આપણા રીંગણા શેકાઈ રહ્યા છે અને આ ભાઠાની મોજ જ ક્યાંક અલગ છે જુઓ તમે જો અત્યારે શેકાઈ ગયા છે એ આમ બહાર કાઢતા જઈએ છે જે બાકી છે એ બધાને જે આપણે ફેરવીએ છીએ આ રીતે ધીરે ધીરે ફેરવતા રહેવા પડે સમયાંતરે એટલે શું છે અમુક પડખું ફેરવો ને તો ત્યાંમાં હરખું શેકાય આપણે આ રીંગણાના ઓળા શેકાઈ ગયા છે આ બાઉલમાં પણ છે અને આ રીતે જો અત્યારે ફોલવાનું કામ ચાલુ છે રીંગણા આખા ફોલાઈ જાય પછી તમને આખો માવો કઈ રીતે બને છે તે પણ બતાવીએ સરસ રીતે જો આપણું રીંગણું સરસ રીતે શેકાઈ ગયું છે પરફેક્ટ અને આની જે સ્મોકી ટેસ્ટ આવે ને ભાઈ તો અદ્ભુત આવે આગળ લસણ નહીં કપાય બતાવું તમને લીલું લસણ છે અને આપ્યા પહેલાં લીલી ડુંગળી કાપેલી છે આ બધી વસ્તુ તમને અત્યારે બતાવી રહ્યો છું એકદમ બારીક કાપવામાં આવશે લીલી કોથંબરી પણ પડી છે જો તમે અને અત્યારે દેશી ટમેટા છે જો આ દેશી ટમેટા છે અને આનો જે ઓળા ઓળામાં તમે દેશી ટમેટા નાખો તો સાહેબ મજા આવી જાય અને આ દેશી ટમેટા કપાઈ રહ્યા છે સાથે લીલું લસણ લીલી ડુંગળી આદું અત્યારે સમારાઈ રહ્યું છે અને ભાઈ આ તો બધા મિત્રો ભેગા હોય ને તારે જે પોગ્રામની મોજ હોય આખી અલગ હોય છે અને પછી તીખા ફૂલ ચડિયા મરચાં નાખવાના છે અંદર તો અત્યારે જે આપણો માવો છે ને એકદમ કમ્પ્લીટ થઈ ગયો અને આ રીતે આપણે સાકુ વડે આખા માવાને ફેટી લેશું કેમ કે પોપર આખો બફાઈ તો ગયો જ છે જો પણ હજી એકવાર આ રીતે કરીને ખીત કોક કદાચ રોને નીકળી જાય એકદમ જોરદાર માવો બની ગયો છે આપણો રીંગણાનો અને જે અંદરથી જે સુગંધ આવી રહી છે સ્મોકી બાય બાય મોજ આવી જાય ને તેવી સુગંધ આવી રહી છે ને હવે આપણે બધી વસ્તુઓ કમ્પ્લીટ ગરમ જેવું આદું એકપણી કોથંબરી પચાસ ગ્રામ લસણ અને સિત્તેર ગ્રામ જેવા તીખા મરસા લીધા છે સાથે ત્રણસો ગ્રામ ટમેટા દેશી ટમેટાની કટકી છે લીલું લસણ અને લીલી ડુંગળીની આ ચારસો ગ્રામ કટકી છે અને સાથે આપણો જો આ ઓળો ત્રણ કિલો ઓળાની અંદર આટલી વસ્તુ લેવાની છે અને હવે આપણે તેલનો વઘાર મેકીએ હવે આપણે શુદ્ધ તેલ નાખી દઈએ આની અંદર અઢીસો એમએલ જેટલું તો હવે આપણે લીલું લસણ ને લીલી ડુંગળી નાખી દઈએ આપણું તેલ આવી ગયો છે એકદમ નેચરલ ઓળો બનાવવાનો છે લીલું લસણ ને લીલી ડુંગળીનો વઘાર હોય ને ભાઈ આની અંદર બસો ગ્રામ લીલું લસણ છે ને બાકી અઢીસો ત્રણસો ગ્રામ જેવી ડુંગળી છે અંદર જો અત્યારે તમે જોવો છો ગળી ઘડીક થાય ને જે હાવ ગળી જાય કેમ કે એકદમ કોણા માખણ જેવી આપણે આ ડુંગળી છે તમે જોઈ શકો છો અત્યારે જે આપણે લીલી ડુંગળી છે ને એ બધી એકદમ ઓગળી ગઈ છે એટલે સિત્તેર ટકા સતળાઈ ગઈ છે હવે તેની અંદર સૂકું લસણ નાખશું જો આ સૂકું લસણ આ તીખા મરચાં અને સાથે આદુ ભરપૂર માત્રામાં બધી વસ્તુ નાખો ને પછી આનો જે ટેસ્ટ છે ને એ તમને આખો અલગ જ રહે આને ઘડીક સતડાવવા દઈશું એટલે લસણ ને આદુ ને મરચાં છે ને એકદમ અંદર ટેસ્ટ મૂકી દઈશ થોડા ટમેટા આપણે બસો અઢીસો ગ્રામ જેવા અત્યારે નાખશું પછી થોડાક આપણે ઓળો નાખીએ ને માવો તારે નાખશું અને હવે આની અંદર આપણે હિંગ નાખી દઈશું અને ત્યારબાદ અંદર નાખશું આપણે મરચું મરછાં એ આપણે બે જાતના નાખવાના છે અંદર આપણે અત્યારે હિંગ નાખી દઈએ થોડું પહેલાં આપણે તીખું મરચું નાખશું કે બધા તીખું ખાવાળા વધારે છીએ હવે આપણે લાલ મરચું નાખી દેવું કશ્મીરી આ આપણે ત્રીસ ગ્રામ નાખીએ છીએ જોઈ શકો છો મરસા નાખ્યા એટલે કલર આવી ગયો છે હવે આપણે ઓળો અંદર નાખશું ત્યારબાદ દાણા જેરો નાખશું અંદર જો આ ઓળો છે ને આપણો બધો એ કરે બધું એક સરખું મિક્સ કરી દેવાનું છે આપણે એની અંદર ધાણાજીરુ નાખી દઈએ ત્યારબાદ આ દેશી ટમેટા છે એ ખટાશ માટે માથે નાખી દઈએ અને ખટાશ મસ્તીની આવે ઓળામાં હવે નાખી દઈએ દેશી કોથંબરી શકાય છે આપણો એકદમ ઓળો રેડી છે આ જે આપણે રાખેલી ડુંગળી છે તે પણ નાખી દઈએ કાચી આનો ટેસ્ટ એક અલગ જ આવે અને હવે નાખી દઈએ આપણે કોથમરી કોથમરી છે આદુ છે મરસા છે આમાં ભરપૂર માત્ર નાખો એટલે તમને છે ને ઓળો ખાવાની એકદમ જ પડી જાય આપણો ઓળો તૈયાર જરૂરિયાત મુજબ આપણે મીઠું નાખશું કેમકે મીઠું આપણે નાખતા છે જ ભૂલી ગયા છે સ્વાદ અનુસાર નાખવું તમારે અને હવે આપણે ટેસ્ટિંગ કરીને જ બતાવીએ આપણો ઓળો એકદમ કમ્પ્લીટ થઈ ગયો ઓળો છે સાથે દેશી ડુંગળી તીખા મરચાં દેશી સાસ અને સાથે ટમેટાનું સલાડ ને આ બાજરાનો રોટલો સાહેબ તમે ગમે એવી ફાઈવ સ્ટાર હોટલમાં જાઓ ને તમને આ ખાણું ન મળે આ તમે તમારે ઘેરે બનાવો તો જ મજા આવે હવે મિત્રો આપણો જો ઓળો તૈયાર થઈ ગયો છે સાથે ડુંગળી મરચાં ટમેટા અને બાજરાનો રોટલો ચોપડેલો સાહેબ અને હવે આપણે ટેસ્ટ કરીએ સ્પેશિયલ આપણો ઓળો આ સિઝનનો ફર્સ્ટ રિયલ કાઠિયાવાડી ટેસ્ટના રસોડામાં બનેલો સ્પેશિયલ ઓળો મોજ આવી જાય ને તેવો આ ઓળો બન્યો છે અને આપણે જેવો તીખાશ જોતી હતી એવી જ તીખાશ આવી છે વધારે જોતી હોય તો મરચાં છે ટમેટા છે જલસો પડી જાય ભાઈ એકવાર બનાવો આ રીતે મોજ આવશે ફરી મળીશું નવા વિડીયોમાં જય ભારત જય હિન્દ